રાજકોટ જિલ્લાના કોટડા સાંગળી તાલુકાના રામોદ ગામે અનુસૂચિત જાતિની દીકરી સાથે ગેંગરેપ થતા ખળભળાટ મચી ગયો છે. જાણવા મળતી વિગત મુજબ છેલ્લા ઘણા સમયથી આ દલિત સમાજને કોઈ ના કોઈ રીતે અન્યાયનો સામનો કરવો પડી રહ્યો હોય તેવા બનાવો સતત પ્રકાશવામાં આવી રહ્યા છે, જે આપણી ભારતીય અખંડતામાં તિરાડ જેવી બાબત છે, જેમાં તિરાડ નહીં પણ આ અખંડતાના ચૂરે ચૂરા નીકળી જાય એવો રાજકોટ જિલ્લાના કોટડા સાગાણી તાલુકાના ગામે એક દલિત યુવતી પર ગેંગરેપનો બનાવ પ્રકાશવામાં આવ્યો છે, જેમાં આ ગેંગરેપ કરનાર અમિત પડારિયા, શાંતિ વિનોદ, વિપુલભાઈ શેખડા યુવતીને રિવોલ્વર બતાવી પોતાની બ્રીઝા કારમાં અપહરણ કરી જઈ ચાલુ કારે તથા અજાણ્યા સ્થળે લઈ સામૂહિક ગેંગરેપ ગુજાર્યું હતું, જેમાં આ અમિત પિડારિયા, શાંતિ ગોવિંદ, વિપુલભાઈ ભાજપના અગ્રણીઓ હોવાની આ મામલે તપાસ પણ ઢીલી નીતિ રાખવાનો હોવાનું આક્ષેપ દલિત સમાજ દ્વારા થયો હતો. આ ત્યાં લોકલ સરપંચ છે રામોદ ગામના, એમના પુત્ર છે અને એનું નામ એમાં જાહેર થયેલું છે. ફરિયાદમાં એમને બેને આ રીતે જણાવેલું છે કે આ વ્યક્તિ જે છે ત્રણેય લોકો એમને ઘરે આવેલા ગાડી લઈને અને પછી એને ઘરેથી લઈ ગયા અને પછી એક જગ્યા દુષ્કર્મ આચર્યું અને પછી ઘરે મૂકી ગયા. આ પ્રમાણેની વિગત એમને જાહેર કરેલી છે. એના આધારે અમે એના મેડિકલ ટેસ્ટ પણ કરાવેલા છે અને અમારા ડીવાયસપી કક્ષાના અધિકારી SC ST ના મહિલા કર્મચારી અધિકારી છે એમને અને બીજા અધિકારીઓને પણ સાથે રાખીને પૂછપરછ કરીને વેરીફાઈ કર્યા પછી અમે ગુનો દાખલ કર્યો છે. અલગ અલગ પ્રસંગોમાં આ લોકોની વચ્ચે આપસમાં અણબનાવ ચાલે છે, પણ આ બનાવ જે છે એ એનાથી લાગતું છે કે નથી એ અમે નથી વિચાર્યું. આ ગુનાના અનુસંધાને અમે ગુનો દાખલ કરેલો. હા, અમે તૈયારી ચાલુ કરી દીધી છે અને બેલી તકે પકડી લેવામાં આવશે. જેના અનુસંધાને આ ગેંગરેપ કરનાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસ IPC કલમ 363, 376 ડી, 376-2, 504, 506-2, 114 તથા GP Act ની કલમ 37(1), 135 તથા Atrocity Act હેઠળ તથા હત્યાર ધારા હેઠળ ગુનો દાખલ કરી તપાસ નોંધ માટે ચાલુ કર્યો છે. મારું નામ છે રમેશભાઈ મુછડિયા, સામાજિક આગેવાન, અને આજે અમે SP સાહેબને આવેદન આપ્યું કે જે ઘટના બનેલી આજે તારીખ 27-2-2020 અને જે ઘટના બનેલી 25 તારીખની, કે જેમાં જે કેસ નોંધવામાં તંત્ર પણ બહુ ઢીલાઈ રાખતી હતી, જે ઘટના એવી બનેલી હતી કે જે આજથી ઘણા ટાઈમો પહેલાં બનેલી ઘટના કે 6 મહિના પહેલાં બનેલી ઘટના અરવલ્લી મોડાસાની, કે જેમાં દીકરીને ઝાડ ઉપર ટીંગાડી અને તેમને ફાંસી દેવામાં આવી હતી, તે એવી જ બીજી ઘટના બની છે કે આ બહેનને ભલે મારા મને થયું પણ એની ઉપર દુષ્કર્મ કરવામાં આવ્યું છે, એમની ઉપર બળાત્કાર કરવામાં આવ્યો છે અને આરોપીઓ હજી સુધી પકડાયા નથી અને આ આરોપીઓ જલ્દીમાં જલ્દી પકડાય એવી અમારી માંગણી છે. જો આરોપીઓ જલ્દીમાં જલ્દી નહીં પકડાય તો અમે ગુજરાત લેવલે આંદોલન કરશું એવી અમારી માંગ છે. અને આવું વારંવાર બને છે. એક તરફથી સરકાર કહે છે કે બેટી પઢાઓ બેટી બચાવો, તો આ સરકારનો કઈ તરફનો ન્યાય છે? કઈ તરફથી આ બેટી પઢાઓ અને બેટી બચાવોનું તે નારો લગાવી રહી છે? ગુજરાતની અંદર બેટી સુરક્ષિત નથી. ગુજરાતમાં આવા વારંવાર કિસ્સાઓ બનતા રહે છે, ખાસ કરીને તો જે ગરીબો ઉપર તો આવા વારંવાર કિસ્સાઓ બનતા રહે છે. તો સરકારને એટલું જ કહેવું છે કે આની આ જે આરોપીઓ છે એમને જલ્દીમાં જલ્દી પકડવામાં આવે અને એમને આકરામાં આકરી સજા કરવામાં આવે અને એમને ફાંસીના માટલા પર ચડાવવામાં આવે એવી અમારી માંગણી છે. વર્ષા પરમાર, કે જે કોટડા સાંગાણીના રામોદ ગામમાં એક ઘટના બનેલી છે કે અનુસૂચિત જાતિની દીકરીને અપહરણ કરી એના ઉપર રેપ ગુજારવામાં આવ્યો છે, તો ક્યાં સુધી અમારા સમાજ આવા અત્યાચારો સહન કરતા રહેશે? ક્યાં સુધી અમે કેન્ડલ લઈને આમના રસ્તા ઉપર આંદોલન કરતા રખડતા જોવા મળતું? તો સરકારને અમારી એ અપીલ છે કે CID છે એને તમે ધંધે કામ ઉપર લગાડો. પોલીસ અને પ્રશાસનને અમારી વિનંતી છે કે આ દીકરીઓને ન્યાય અપાવો. એવું નથી કે જાતિ માટે અમે જાતિના નામ ઉપર અમે ન્યાય આપવા આવ્યા છીએ, એવું નથી. પ્રિયંકા રેડ્ડીનો જ્યારે બળાત્કાર થયો તેને ગણતરીની કલાકોમાં જ એ લોકોનું એન્કાઉન્ટર કરી અને એ દીકરીને ન્યાય અપાવવામાં આવ્યો. જ્યારે નિર્ભયાનો બળાત્કાર કર્યો તો એના પણ જે કંઈ પણ હત્યારાઓ હતા એને પણ ફાંસી ફરવામાં આવી. તો હજી કાજલબેન જે બળાત્કાર થયો હતો મોડાસામાં એને હજી ન્યાય નથી મળ્યો અને એ જ માંડમાં હજી એ ઘટના ભૂલાઈ છે ત્યાં બીજી ઘટના બની છે. એટલા માટે કહું છું કે મેરા દેશ અબ નફરતો મેં બટ રહા હૈ, મેરા દેશ અબ નફરતો મેં બટ રહા હૈ, ઇન્સાન હી ઇન્સાન સે દૂર હટ રહા હૈ, નફરતે બઢ રહી હૈ, ભાઈચારા ઘટ રહા હૈ, નિજી સ્વાર્થો મેં મેરા ભારત સિમટ રહા હૈ, લાલચ કા કાલા માલ અબ હમકો ડસ રહા હૈ, અપરાધી મોજ મેં હૈ ઓર નિર્દોષ ફસ રહા હૈ.
ભારત ની સચ્ચી સંસ્કૃતિ ખતરમે પડ રહી હૈ. અબ તો શરમ કરો એ દેશવાસીઓ, ના જાને કેટલી માં બહેનો કી આબરૂ નિસ્તિન ઉજળ રહી હૈ. અને સરકારને એક જ અપીલ છે, એક જ વાક્યમાં સરકારને સમજાવવા માંગુ છું કે કુછ નહીં કર સકતે તો એક કામ કરો, કુછ નહીં કર સકતે તો એક કામ કરો, જાઓ જાકર મુર્દો કી કબરો મેં આરામ કરો. મારું નામ પરમાર હેતલ છે. સમયને એક સાથ જણાવવાનું છે કે કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામમાં આજે જે થોડા દિવસ પહેલાં ઘટના બનેલી છે, એક અનુસૂચિત જાતિની દીકરી ઉપર દુષ્કર્મ કરવામાં આવેલું છે અને એને એનો ગેંગરેપ કરવામાં આવેલો છે. તો આના માટે આજે અમે આવેદન ફાળવ્યું છે એસપીને કે આવું ને આવી વારંવાર ઘટના બને છે તો શા માટે બને છે, અને આમાં કોઈ સામાન્ય વ્યક્તિનો હાથ નથી, કોઈ ભાજપના અગ્રણીઓ અને એવા લોકોનો હાથ છે, તો પ્રશાસન શાસને આ કેસને લેતી નથી. બહુ નોંધવામાં પણ વાર લગાડી છે અને આ કેસ નોંધે એવી જ અમારી અપીલ છે. અને અમારા દ્વારા આવેદન પણ આપવામાં આવેલું છે. આવેદન દ્વારા એવું જણાવવામાં આવેલું છે કે આ ઘટના ક્યાં સુધી તમે સહન કરશો, આવીને આવી અને એસસી સમાજની દીકરીઓમાં આવા કેટલાય ઘટનાઓ બને છે તો તેનો વિરોધ કરી અને આવેદનમાં સરકારને એ કહેવાનું છે કે શા માટે આવી ઘટના અમારા ઉપર બને છે, તો એના ઉપર અમને કંઈ એવો નિર્ણય આપો કે અમે અમારા ખુદ દ્વારા એવો નિર્ણય લઈ શકીએ કે અમે હાથે જ એ ઉપર કેસ લે. અમે છે ને એ લોકોને અમને કાં ગનની પરમિશન આપો કે જે આરે આવું થાય તો અમે એ લોકો ઉપર પ્રહાર કરી શકીએ. ઓકે, થેન્ક યુ. આ ગેંગરેપના આરોપીઓ ભાજપ સરકારના અગ્રણીય કાર્યકર્તા હોય, જેની તપાસમાં પણ વિલંબની નીતિ અખત્યાર રકારી હોય તેવો પ્રાથમિક તબક જાણ મળ્યું હોય, જેથી આ મામલે સીઆઈડી ક્રાઇમને તપાસ સોંપવાની માંગણી કરી દલિત સમાજના લોકોએ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવ્યું હતું અને ઉગ્ર વિરોધ આ ઘટનાનો કરેલો હતો. જાવિદ ગુર્જર, દિવ્યાંગ ન્યૂઝ, રાજકોટ.